नमस्कार दर्शक मित्रों, आमली बरोडेकर मान स्वागत छे। वडोदरा शहर ना इलेक्शन वोर्ड नंबर 3 मान डॉक्टर राजेश शाह निकिर ना दत्तक विस्तार मान आवेल आंगणवाड़ी खाते निकिर केयर फाउंडेशन अने सेवाभावी लोकोना सहयोग थी अभ्यास करता बाळकोने नोटबुको नु वितरण, बाळकोने पौष्टिक आहार तथा सगर्भा माताओं ने राशन किट ना वितरण नो कार्यक्रम योजवामां आव्यो हतो। प्रधानमंत्री आवास योजना ना आंगणवाड़ी विस्तार में बाळकों ने आशीर्वाद में आपवा माटे मनसुखभाई पटेल पधार्या छे। अपने सब ताड़ी ना गड़गड़ाटथी एमनो आवकार करीए। अमो सेवा नो प्रकल्प घणा समय थी चलावे छे, तो ये खरेखर सराहनीय कार्य छे। समाज नी अंदर आ प्रकार नो एक सेवा नो काम सतत समाज में बाळक थी लईने बाळकनुं चिंता करवाळी माताओनुं पण चिंता करवानुं काम ए आ प्रकारनुं ट्रस्ट करे छे। प्रधानमंत्री आवास योजना अंतर्गत अँ आंगणवाड़ी जो चाले छे ए आंगणवाड़ी अंदर निकिर केयर फाउंडेशन संस्थान तथा अपना विक्रम भाई खिड़कीकर ना माध्यम थी पोषणक्षम आहार आपवानो कार्यक्रम ए घणा समय थी करे छे। तो आज एक सगर्भा माताओं ने पोषणक्षम किटनु वितरण ए प्रकारनो एमनो कार्यक्रम हतो, ए कार्यक्रममां मने आवानुं सौभाग्य मळ्युं। साथे साथे जे विद्यार्थीओ आ विस्तारमां रहे छे विद्यार्थीओने नोटबुकनो पण वितरणनो कार्यक्रम हतो, तो आ प्रकारनुं वाचनालय पछी विद्यार्थीओने अभ्यासमां अनुकूळ एवी सामग्री तथा पोषणक्षम आहार ए विस्तारना बाळकोने मळी रहे ए प्रकारनी व्यवस्था विक्रमभाई तथा डॉक्टर राजेशभाई शाह एमनी टीम अने निकिर केयर फाउंडेशन संस्थान द्वारा घणा समय थी आ प्रकारना ए कार्यक्रमों सारा एवा थता होय छे। तो आ प्रकारना कार्यक्रमना कारणे आ विस्तारनी अंदर जे के रहेनारो जे वंचित वर्ग छे, जे कदाक संस्कार अथवा तो आ प्रकारनी आवश्यकतानी जरूरियातवाळा लोको सुधी योग्य प्रकारनी सुविधा एमना माध्यमथी पहोंचे छे, એના કારણે એક સમાજના જે લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા છે એમાં પણ એક ઉત્સાહ પણ દેખાય છે। તો આ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ સતત આ સંસ્થા અને વિક્રમભાઈ દ્વારા જે ચાલતી રહે એ પ્રકારની એમને હું શુભેચ્છા પાઠવું છું અને આવી અનેક સમાજના લોકો આવી પ્રેરણા લે અને આપણે આજુબાજુના વિસ્તારમાં પણ આ પ્રકારની સારી એવી સેવાની પ્રવૃત્તિ કરે એ પ્રકારની સમાજ એમાંથી પ્રેરણા લે એવી હું ઈચ્છા વ્યક્ત કરું। આજ રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે આવેલ આંગણવાડીમાં અમે બાળકો માટેના પોષણયુક્ત આહાર સાથે સાથે બાળકોની લાઇબ્રેરીનો જે ચાલે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કિતાબઘર એનો રિવ્યૂ અને સગર્ભા માતાઓ માટેની આખો મહિનો ચાલે એવી અનાજની કીટ, અલગ અલગ સેવાભાવી મિત્રો અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે। વિક્રમભાઈ ખિડકીકર એક માધ્યમ રહ્યા છે આ સગર્ભા માતાઓની કીટ માટે અને આજે પોષણયુક્ત આહાર ગિરિરાજભાઈ તરફથી આપવામાં આવ્યો છે। તો અમે બધા જ આવા મિત્રોને એક સંદેશ આપીએ છીએ કે વડોદરાના જેટલા પણ સ્લમ વિસ્તાર હોય, જેટલી પણ આંગણવાડી હોય, એ બધા જ બાળકોના પ્રોત્સાહન માટે, એ બધા જ બાળકો કુપોષિત બાળકોમાંથી સારામાં સારું પોષણ મળે એના માટે બધા પ્રયત્નમાં લાગી જાય। અને અત્યારે અમારી આંગણવાડીમાં અમારા પ્રયત્નોથી મને કહેતા ખૂબ આનંદ અને ગૌરવ થાય છે કે એક પણ બાળક અમારું અત્યારે રેડ ઝોનમાં નથી અને સંપૂર્ણ રીતે આપ જોઈ શકો છો કે બધા બાળકો રમતા ખેલતા અને આવનાર પેઢી આવી જ તંદુરસ્ત બને અને નરેન્દ્રભાઈનું સ્વપ્નું છે કે સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું એને પરિપૂર્ણ કરવા કબર કસી રહ્યા છે। નમસ્કાર, મારું નામ વિક્રમ ખિડકીકર,
અમે છેલ્લા રાજેશ ડૉક્ટર રાજેશ નિકિર ફાઉન્ડેશનના સહયોગથી લગભગ 1.5 થી 2 વર્ષ ઉપર થઈ ગયા સતત દર મહિને સગર્ભા માતાઓને કીટનું વિતરણ કરીએ છીએ અને સાથે સાથે પોષણ આહારનું પણ વિતરણ કરીએ છીએ. એની સાથે સાથે શિક્ષણને લગતા પુસ્તકો નોટબુક વગેરેનું પણ નિકિર દ્વારા વિતરણ કરવામાં આવે છે. અને અહીંયા આવીને અહીંના વાતાવરણમાં પહેલાંના સમયમાં અમે જોતા હતા જે બાળકો અને જે વાતાવરણ જોયું છે એકદમ કુપોષિત બાળકો દેખાયા છે, ઘણા બધા બીમાર બાળકોને પણ જોયેલા છે. આજે ખૂબ આનંદ થાય છે કે બધા જ સાહેબે કીધું એમ રેડ ઝોનમાંથી ઉપર આવી ગયા છે અને સુશિક્ષિત પણ થયા છે, વાંચતા લખતા જે થયા છે એના માટે ખૂબ આનંદ થાય છે.